कि मेरे जो आदर्श थे वो मेरे प्रतियोगी तक नहीं रहे, मेरे जो आदर्श थे वो मेरे प्रतियोगी तक नहीं रहे। मैं नए आदर्श बनाऊं या खुद पे नाज करूं। नमस्कार, हूं अमित खुवा, शू के जीवन। शू के जीवनના એક નવા એપિસોડમાં એક નવા વિચાર સાથે આજે આવ્યો છું ને ફરી એક વખત એક નવી વાત કરવાની છે આજે તમારી સાથે। તમારા જીવનમાં તમારા કોઈ આદર્શ ખરા હોય જ, હોવા જ જોઈએ અને હશે જ। આપણા જીવનમાં આદર્શ વ્યક્તિત્વનું બહુ મહત્વ છે। જીવનના દરેક તબક્કે, દરેક પડે, ઉંમરના 15મા વર્ષે, 25મા વર્ષે કે 55મા વર્ષે મને કે તમે કોઈ પૂછે કે તમારા જીવનમાં આદર્શ કોણ તમારું, તો કદાચ આપણે જે ફિલ્ડમાં કાર્યરત છીએ કે જે ફિલ્ડમાં આપણે આગળ વધવા માંગીએ છીએ, વિશ્વના જે પર્ટિક્યુલર પ્રમાણની અંદર આપણે આપણી જાતને ભવિષ્યમાં જોઈએ છે, એ પ્રમાણની અંદરના સૌથી ઊંચેરા સ્થાન પર બિરાજમાન વ્યક્તિને આપણે આપણો આદર્શ માનીએ। એટલે કે કોઈને क्याक ने क्याक जो विज्ञान क्षेत्रे आगळ वधवुं होय तो अब्दुल कलाम साहेब ने पोतानो आदर्श माने, कोईने एक्टिंग क्षेत्रे आगळ वधवुं होय तो अमिताभ बच्चन साहेब ने पोतानो आदर्श माने। आवी रीते आपणे आपणा फील्डना, आपणा परिमाणना सौथी उच्च स्थान पर विराजमान व्यक्तिने आपणो आदर्श मानीए, ए वात तो बहु स्वाभाविक। साथे ज आपणा जीवननी अंदर बहु ज मोटो रोल भजवनार व्यक्तिने पण आपणो आदर्श मानता होईए। जेम के आपणा पप्पा, आपणा काका, आपणा दादा के एवा कोई पण व्यक्तित्वने जीवननी अंदर आपणे कोईक एवी क्षणे कंईक एवुं करता के कंईक एवुं जीवता जोया होईए के आपणे एम लागे के बॉस आ जीवन छे। मारा मते आ आदर्श शब्द आमना माटे नथी, आना माटे कंईक बीजो शब्द आपणे विचारवो पड़शे। आना माटे आपणे शब्द ए विचारवो पड़शे के आ आपणा जीवन पर असर करनारा सौथी महत्वना व्यक्तिओ छे। आदर्शनो साचू व्याख्या अथवा तो आदर्शनी मारा मते बनावेली मे डेफिनेशन कंईक एवी छे के मारे आवुं कंईक करवुं छे। આવું જેને જોઈને લાગે ને એ આપણા આદર્શ। આપણા પપ્પાને, આપણા દાદાને કે પરિવારના કોઈ એવા અંગત વ્યક્તિને જોઈને આપણને એવું નથી લાગતું કે મારે આવું કંઈક કરવું છે, આપણને એવું લાગે છે કે મારે આવા બનવું છે, મારે આવા બનવું છે। એવું જ્યાં લાગતું હોય ત્યારે એ વ્યક્તિ આપણા આદર્શ નથી, પણ એ વ્યક્તિ આપણા જીવન પર બહુ મહત્વનું આજીવન છાપ છોડે છે। પણ આદર્શ જ્યાં આવતો હોય કે મારે આવું કંઈક કરવું છે, મારે આ વ્યક્તિ જે કરે છે એવું કંઈક કરવું છે, એવા આદર્શ ક્યાંક ને ક્યાંક જીવનના થોડાક વર્ષો પછી પ્રશ્ન ચિહ્ન ઉપર આવીને ઊભા રહી જતા હોય છે। જીવનના 15મા વર્ષે તમે કદાચ એવું વિચાર્યું હોય કે મારે આ મારી ક્લાસની અંદર, મારા કક્ષાની અંદર, મારા વર્ગની અંદર પહેલા નંબર પર આવતો છોકરો છે ને આને મેં આદર્શ બનાવ્યો કે આપણે બોસ આવું કંઈક કરવું છે। તો કદાચ 5મા ધોરણમાં મેં એવો આદર્શ બનાવ્યો હોય અને 8મા ધોરણની અંદર કે 9મા ધોરણની અંદર એ વ્યક્તિ કરતાં 7% વધારે કે 5% વધારે આવી જાય, એટલે કે એમ કહેવાય કે 5મા ધોરણની અંદર જેને મેં મારો આદર્શ બનાવ્યો હતો, 7મા ધોરણમાં એ મારો પ્રતિયોગી બની ગયો હતો અને 9મા ધોરણમાં તો કદાચ હું એનાથી આગળ નીકળી ગયો હતો। એટલે કે મારા આદર્શને મારો પ્રતિયોગી બનાવીને મારા પ્રતિયોગીથી પણ આગળ નીકળી જવું, તો જીવનમાં એક પાછો પ્રશ્ન ચિહ્ન ઊભા થાય કે હવે નવો આદર્શ કોણ? આદર્શ બદલાતા રહે છે, આદર્શ બદલાતા રહેવા જોઈએ। જીવનમાં જો મેં એવું વિચાર્યું હોય કે અમિતાભ બચ્ચન સાહેબને એઝ અ એક્ટર મારો આદર્શ માનું, હું એક્ટર નથી પણ ધારો કે કોઈ એક્ટર એવું માન્યું હોય કે મેં અમિતાભ બચ્ચન સાહેબને મારા આદર્શ માને અને જીવનની કોઈ એક ક્ષણે હું મારા કર્મ પ્રત્યે, હું મારા કર્તવ્ય પ્રત્યે એટલો કટિબદ્ધ છું કે એક્ટિંગની દુનિયાની અંદર હું આગળ વધતો ગયો ને એક દિવસ અમિતાભ બચ્ચન સાહેબના ચરણો પર સ્પર્શ કરવાનો પણ મને મોકો મળ્યો ને કદાચ એમની સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો ને કદાચ એક ક્ષણે બચ્ચન સાહેબના મોઢે એવું સાંભળવાનો મોકો પણ મળે કે દોસ્ત अच्छा एक्टिंग करते हैं आप, मुझसे भी अच्छा। तो ये दिवसे जीवन पूर्ण, ये दिवसे घटनाओं पूरी, ये दिवसे स्वर्गनी प्राप्ति, मोक्षनी प्राप्ति। तो आ तो मने लागे छे के आपणे आपणा जीवनने बहु टूंकू करी नाख्युं ने के मारा आदर्शनी कक्षाए हूँ पहोंच्यो एटले मारू जीवन त्यां पूर्ण, मारू जीवन त्यां मोक्षने प्राप्त। पण आव विचारवुं तो न जोईए ने। आपणा जीवननी अंदर पामवा जेवी तमाम घटनाओ तो अविरत होवी जोईए ने, आकाश જેટલી ઊંચી હોવી જોઈએ ને। કોઈ એવું વિચાર્યું હોય કે જીવનની અંદર આ મારા આદર્શ ને આટલું હું કરી શકું તો આનંદ છે, એ આદર્શની ઘટનાને પાર કરી લીધા પછી કે આદર્શને પ્રતિયોગી બનાવીને પ્રતિયોગિતામાં એનાથી પણ આગળ આવી ગયા પછી શું? આ પ્રશ્ન કદાચ તમને સાંભળવામાં બહુ અઘરો નહીં લાગતો હોય, પણ તમારા બધામાંથી કેટલાક એવા લોકો હશે કે જેને સીધો અડતો હશે, જેના માટે અત્યારે આ જીવનનો બહુ મોટો પ્રશ્ન છે। હું મારી અંગત વાત કરું, જીવનના 12 વર્ષની ઉંમરે મેં મારા જીવનમાં મારા આદર્શોનું એક લિસ્ટ બનાવ્યું હતું કે 12 વર્ષની મારી ઉંમરની અંદર એવા કેટલા લોકો છે કે જેને જોઈને હું હતપ્રભ થઈ જાઉં છું। તો મારા પરિવારના લોકોને એમાં કાઉન્ટ ન કરતા મેં લગભગ 7 લોકોને મારા આદર્શ બનાવ્યા કે આ 7 લોકો જેમાં મારા ગુરુ છે, જેમાં મારા જીવનમાં આવેલા મારા કેટલાક બીજા વ્યક્તિઓ છે, એ 7 લોકોને મારા આદર્શ બનાવ્યા પછી મને એવું થયું કે આ 7 લોકોથી આગળ આપણે વધવું જોઈએ। આ 7 લોકો જે કરી રહ્યા છે, જો હું એટલું કરી શકું ને તો મારા જીવનમાં આનંદ. મેં મારા જીવનભરનો ટાર્ગેટ બનાવ્યો હતો આ 7 લોકો જેવું કંઈક કરવાનો, અને આવનારા 7 મહિનામાં એ મેં પાર પાડી દીધો. તો 7 મહિના પછી પ્રશ્ન તો એવો થાય ને કે હવે હું કંઈક છું, એ હું પણ કદાચ આવી જાય, અને જો હું બહુ જ સમજદાર વ્યક્તિત્વ હોઉં ને મારામાં હું પણ આને આવવા ના દઉં તો કમસે કમ આ ખુમારી તો આવી જ ગઈ હોય જેમાં હાથ સોફા પર ટેકવી દેવામાં આવે. એ હું પણ કે આ વધારાની ખુમારી મારામાં ન આવે એના માટે નવા આદર્શ આવવા જરૂરી છે. ઉંમરના એ વર્ષ પછીના 7 મહિના પછી જ્યારે મારા આદર્શોને મારા પ્રતિયોગી બનાવી દીધા અને પ્રતિયોગિતામાં એમને પાર પાડી દીધા, એના પછી નવા 5 આદર્શો આવવા ખૂબ જરૂરી છે. યુ નો વોટ્સ ફની કે આપણે નવા આદર્શો લાવતા જ નથી. ઉંમરના 5મા વર્ષે જે આદર્શને લઈને આપણે ચાલતા હોઈએ છીએ, ઉંમરના 25મા વર્ષે એ આદર્શને તો ક્યારનો પ્રતિયોગી બનાવીને પાછળ પાડી દીધો, પણ નવો આદર્શ બનાવ્યો જ નહીં. હવે આપણે એક ખુમારીમાં જ જીવન જીવીએ છીએ કે દોસ્ત નાનો હતો ને ત્યારે મને એમ હતું કે આવું બનવું છે, એવું તો હું નાનો હતો ત્યારે જ બની ગયો, હવે તો હું ખૂબ આગળ છું. દુનિયાની અંદર મેં મારું સ્થાન 5મા ક્રમે હતો ત્યારે 3જા ક્રમે આવવાનું નક્કી કરેલું, અને મેં જ્યારે 3જા ક્રમે મેળવી લીધું ને ત્યારે એ ખુમારીને હું પણ મારી અંદર આવી ગયું હોય કે હવે બીજું ને એક તો જવું જ નથી. આપણે નક્કી કર્યું હતું આપણે 3જે પહોંચવું છે ને આપણે પહોંચી ગયા, પછી મારે બીજા નંબરે પહોંચવાનો આદર્શ બનાવવો જ પડશે. અને ધારો કે હું પહેલા નંબરે પણ પહોંચી જાઉં તો આ તો મારી રેસ હતી ને, આ તો 100 મીટરની મારી રેસની અંદર હું 5મેથી પહેલે પહોંચ્યો, પણ 200 મીટરની બીજી રેસ તો મારો ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહી છે, ક્યાંક ને ક્યાંક મારો ઇંતજાર કરી રહી છે, તો એ રેસમાં પણ મારે ક્યાંક તો પહોંચવું છે. હું તમને જીવનની ભાગદોડની રેસમાં એક રેસમાંથી બીજી રેસમાં ને બીજેથી ત્રીજી રેસમાં દોડાદોડ કરવાનું કહી જ નથી રહ્યો. મારું માત્ર એવું કહેવું છે કે જીવનમાં કોઈ એક ક્ષણે તમારો કોઈ આદર્શ હોય એ ક્યારેક ને ક્યારેક તમારો પ્રતિયોગી બનવાનો છે, અને ક્યારેક ને ક્યારેક તમે એને પ્રતિયોગિતામાં માત આપવાના છો. એ માત આપી લો ત્યારે ખુદમાં હું પણ આને પ્રવેશવા દેતા નહીં, અને એક નવો આદર્શ શોધી લેજો, અને નવા આદર્શ સુધી પોતાની જાતને લઈ જવા માટે કાર્યરત રહેજો. જીવનમાં હું પણ ત્યારે જ પ્રવેશે છે જ્યારે આપણે નક્કી કરેલા અચીવમેન્ટને અકમ્પ્લિશ કરી દઈએ છીએ, નક્કી કરેલા આદર્શોને પાર પાડી દઈએ છીએ. તો જ્યારે તમારું જીવન, તમારું જાત, તમારું વ્યક્તિત્વ એ આદર્શો સુધી પહોંચવાની તૈયારીમાં હોય ત્યારે એને નવા 5 આદર્શો, નવા 5 વ્યક્તિત્વો કે દોસ્ત આપણે તો કંઈ નથી, હજી પેલું જોયું છે એ કેટલો કાર્યરત છે, આટલું ડેડિકેશન આપણામાં ક્યારે આવશે, એવી રીતે એક નવા કામે લગાડી દેજો. તો જ જાતમાં હું પણ નહીં આવે. આદર્શ જે પ્રતિયોગી બની ગયા છે એને સલામ કરીને નવા આદર્શોને સલામ કરવા ભેર કે નવા આદર્શોની સાથે હાથ મિલાવવાની તૈયારી માટે, અથવા હાથ મિલાવવાની પોતાની જાતને એ હાથ મિલાવવા માટે કેપેબલ બનાવવાની તૈયારી સાથે આગળ વધવું જોઈએ. જૂના આદર્શોને સલામ અને નવા આદર્શોને હાથ મિલાવવાની તત્પરતા સાથે તમે એવું કરતા જશો એવી મારી શ્રદ્ધા છે. અને આજની વાતને બહુ પ્રેક્ટિકલી છેલ્લે જતાં જતાં જો હું માત્ર થોડાક જ શબ્દોની અંદર કહું તો એવું છે કે જીવનમાં ક્યારેક એમ લાગતું હોય કે આટલે પહોંચી હતો બોસ જલસા, એટલે પહોંચવાની એક ક્ષણ પહેલાં, એટલે પહોંચવાની થોડીક મિનિટો પહેલાં બોસ આટલે તો આપણે પહોંચી ગયા છીએ, એ જાતને શાબાશી. અને હવે જો ત્યાં પહોંચી શકીએ ને તો આનંદ આનંદ, ત્યાં ન પહોંચી શકીએ તો દુઃખ થશે કે નહીં ખબર નહીં, પણ ત્યાં પહોંચી શકીએ તો રાજીપો થશે. એવી જો જાતને આપણે ક્યાંક ને ક્યાંક પ્રોમિસ કરી હશે ને તો જાત પોતાની અંદર હું પણ આને નહીં લાવવા દે. આ વાતની સમજણ સાથે અને મને મળેલી આ કબૂલાતને તમારી સાથે શેર કર્યાના આનંદ સાથે મારા શબ્દોને વિરામ. આપનો અમિત.